ગુડ મોર્નિંગ બાળકો, ઉડાન વિદ્યાલય ધોરણ 3 અને વિષય ગણિત. તો ગણિતની અંદર આજે આપણે વિકલ્પો જોવાના છે, જેની અંદર આપણે પ્રકરણ કયું શીખી રહ્યા છીએ, પ્રકરણ 9, જેનું નામ હતું કેટલા વખત. તો એની અંદર આજે આપણે વિકલ્પો જોઈશું. ઓકે, તો અહીંયા જુઓ, પહેલું લખ્યું છે કે 5 બસના પૈડા ખાલી જગ્યા હોય. તો અહીંયા આપ્યું છે કે આપણે પ્રકરણ 9 છે એની અંદર આપણે બધું પહેલાં તો ઘડિયા આધારે બધાના આપણે જવાબ અત્યાર સુધી લખ્યા છે ને, ગુણાકાર પણ શીખ્યા. તો એ ગુણાકાર પણ આપણે ઘડિયાના આધારે શીખ્યા છે અને કોયડા ઉકેલ પણ ઘડિયાના આધારે. તો અહીંયા આપણે ઘડિયાનો જ ઉપયોગ કરીને દરેકના જવાબ લખવાના છે. ઓકે, તો અહીંયા છે કે 5 બસના પૈડા ખાલી જગ્યા હોય. તો આપણે અહીંયા ઘડિયાના આધારે કરીએ તો પહેલાં તો બસ કેટલી છે? 5. બસના પૈડા કેટલા હોય? તો એક બસને 6 પૈડા હોય. તો 5નો ઘડિયો 6 સુધી બોલીએ, 5 6 30. તો અહીંયા જુઓ, ઓપ્શનની અંદર 30 આપેલા છે. તો કે હા, તો અહીંયા બસ છે એની અંદર 30 જવાબ આપેલો છે. તો આપણે જવાબમાં 30 લખીશું અને અહીંયા બોક્સની અંદર બ લખવાનો રહેશે. ઓકે, હવે ચલો આગળ જોઈએ. અહીંયા નંબર 2 છે એની અંદર આપ્યું છે 64 × 4, એટલે કે 64 અને 4નો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો આપણે કરી જોઈએ 64 × 4. તો અહીંયા જુઓ, ચોખ્ખું ચોખ્ખું શું થાય? 16. 16નો છગડો અને વધી 1. હવે ફરીથી 4 6 શું થાય 4 6 24. 24ની અંદર 1 ઉમેરીએ તો શું થાય? 25. એટલે જવાબ શું આવે? 256. તો ચલો અહીંયા જોઈએ આપણે 256 ક્યાં છે. તો અહીંયા કમા જુઓ, 256 આપણને આપેલા છે. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 256 અને અહીંયા બોક્સની અંદર લખીશું ક. ઓકે, હવે આગળ જોઈએ. હવે આગળ જુઓ, અહીંયા છે 12 × 15. હવે બે અંકવાળો ગુણાકાર છે. ઓકે, આપણે એ પણ આગળ શીખી ગયા છીએ. તો હવે એ કરી જોઈએ. આપણે અહીંયા 12 × 15 આપ્યા છે. 12 × 15. તો નીચે એકમ દશક બે સંખ્યા હોય તો આપણે એકમ દશકની શું શું મૂકવાની? પહેલાં શૂન, પછી દશકથી શરૂઆત કરીએ. 1 2 2 1 1 1. હવે એકમથી દશક, હવે દશક સામુ નહીં જોવાનો, આપણે એકમ જોઈએ. તો અહીંયા 5 2 10, 10 ની 0 બધી 1. 5 1 5 અને 5ની અંદર 1 ઉમેરીએ તો શું થાય? 5 ને 1 6. તો અહીંયા આવશે 6. હવે આ બધાનો આપણે કરવાનો સરવાળો. અહીંયા 0 2 ને 6 8. તો અહીંયા 8 અને અહીંયા 1 નો 1, એટલે કે 180 જવાબ આવ્યો. તો આપણે જોઈએ ઓપ્શનની અંદર 180 આપેલા છે. તો હા, અહીંયા જુઓ, બની અંદર 180 આપણને આપેલા છે. તો આનો સાચો જવાબ 180 છે અને આપણે અહીંયા બોક્સની અંદર લખીશું બ. ઓકે, હવે આગળ જુઓ, 14 × 5. તો તમે ઘડિયા તૈયાર કર્યા હશે અને જો 14નો ઘડિયો આવડશે તો તમે ડાયરેક્ટ લખી શકશો અને ના આવડે તો આપણે ગુણાકાર કરી દેવાનો. 14 × 5. 5 6 20. 20 ની 0 વધી 2. હવે 5 1 5. 5ની અંદર 2 ઉમેરે તો કેટલા થાય? 5 ને 2 6 અને 7. તો અહીંયા આવશે 7, એટલે કે જવાબ આપણને કેટલો મળ્યો? 70. કેટલો મળે? તો હવે આપણે જવાબ આવ્યો 70. તો બાળક મિત્રો, હવે અહીંયા જુઓ, અહીંયા આપણને 70 આપેલો નથી, પરંતુ અહીંયા આપણને પાછળ 7 આપ્યા છે. તો અહીંયા જે આપણને સંખ્યા આપી છે એની અંદર કયા ઘડિયાની અંદર 70 આવે? તો આપણે 20 એકાનો ઘડિયો બોલીએ તો 20 એકાના ઘડિયામાં 70 ના આવે, પરંતુ 10 એકાનો તમે ઘડિયો બોલો તો 10 સીતા શું થાય? 70. અહીંયા તમને 7 આપ્યા છે, દેખાય છે? 7નો ઉપયોગ કરીને આપણે 70 લખવાના છે. તો અહીંયા 10 સીતા શું થાય? 70. તો અહીંયા જવાબમાં આવશે 10. અમને ઓપ્શનમાં આપણે લખવાનું છે બ. હવે નીચે જુઓ, પ્રશ્ન વિકલ્પ નંબર 5 છે. હવે અહીંયા આપણે અગાઉ શીખી ગયા છે ને ઘડિયાના આધારે. અહીંયા જુઓ, 1 7 કેટલી વાર આપ્યા છે? 1 2 3 4 5, એટલે કે 5 અને સંખ્યા કઈ છે? 7ની. તો 5 × 7 અહીંયા તમને ઓપ્શનમાં આપેલા છે. 5 × 7 એટલે કે અ. 5 × 7 તો આપણે અહીંયા લખીશું અ. ઓકે, હવે આગળ જોઈએ નંબર 6. મોનુએ નમૂને 2 ના 7 સિક્કા આપ્યા. તો મોનુએ નમૂને કુલ કેટલા રૂપિયા આપ્યા? તો અહીંયા 2 છે અને 7 છે. તો 2નો ઘડિયો 7 સુધી બોલીએ, 2 સીતા
14 કેટલા આવે 14 તો અહીંયા જોઈએ ઓપ્શનમાં 14 આપણને આપેલા છે તો અહીંયા જવાબમાં આવશે 14 એટલે કે ક લખવાનું ઓકે અહીંયા આવે કે મોનુએ મનુને 14 રૂપિયા આપ્યા હવે આગળ છેલ્લો જોઈએ આપણે અગાઉ આ ગુણાકાર પણ શીખી ગયા છીએ આ લખ્યું છે કે બોક્સમાં કઈ બે સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે એ જોઈએ તો અહીંયા જુઓ 36 ગુણ્યા 6 તો 30 ગુણ્યા 6 છે 30 વત્તા 6 કરીએ તો પેલા થાય 36 અને અહીંયા 20 વત્તા 5 કરીએ તો થાય 25 એટલે કે 36 ગુણ્યા 25 નો આપણને અહીંયા ગુણાકાર આપેલો છે તો આપણે અહીંયા ઓપ્શનમાં જોઈએ કે આપણને આપેલું છે તો અહીંયા ક નંબરમાં જુઓ ક નંબરમાં આપણને આપ્યું છે 36 ગુણ્યા 25 અહીંયા 30 ગુણ્યા 6 છે તો આપણે અહીંયા 30 વત્તા 6 કરીએ અને અહીંયા 20 અને 5 આપે છે તો 20 વત્તા 5 કરીએ ને એટલે 20 વત્તા 5 એટલે કે 25 તો આપણને કની અંદર એનો જવાબ આપેલો છે તો આપણો જવાબ આવશે ક ઓકે તો બાળક મિત્રો આપણે આ તમારી નોટની અંદર હવે આગળ જુઓ બાળકો અહીંયા લખ્યું છે કે ઘડિયાળના આધારે જોડકા જોડો તો અહીંયા તમને 3નો ઘડિયો આપ્યો છે અને અહીંયા પણ છે 5નો ઓકે તો આપણે અહીંયા 3નો ઘડિયો એવી રીતે બોલવાનો અહીંયા તમને સંખ્યા પણ આપેલી છે તો આ 2 તરી કેટલા થાય તો 2 એકાનો ઘડિયો 3 સુધી બોલવાનો છે 2 તરી 6 તો અહીંયા જુઓ સામે સંખ્યા જવાબ આપેલા છે તો 2 તરી કેટલા થાય 6 તો આપણે 6 સાથે જોડવાનું છે પછી 4 તરી કેટલા થાય તો 4 તરી 12 તો અહીંયા આપણને 12 સામે આપેલા છે તો આપણે એને 12 સાથે જોડવાના છે આગળ જુઓ 6 તરી 18 તો અહીંયા 18 આપેલા છે પછી 8 તરી કેટલા થાય તો 24 તો આપણે એને 24 સાથે જોડીશું અને 10 તરી 30 તો આપણે એને 30 સાથે જોડવાના છે હવે સેમ એ જ રીતે 5 એકાનો ઘડ્યો છે ઓકે અહીંયા જુઓ 3 પંચા કેટલા થાય તો 3 પંચા 15 તો સામે 15 સાથે 5 પચે 25 તો અહીંયા 25 પણ આપેલા છે તો 25 સાથે જોડવાનું છે 6 પંચા કેટલા થાય 30 તો આપણે 6 પંચા 30 એટલે કે 30 સાથે જોડીશું 8 પંચા 40 તો 8 પંચા 40 સાથે જોડીશું અને લાસ્ટમાં છે 9 પંચા 45 તો આપણે એને 45 સાથે જોડવાના છે તો બાળક મિત્રો આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે તો તમારે આ બધું લખીને તૈયારી કરતું રહેવાનું છે બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે બાય.